नमस्कार विद्यार्थी मित्रों, हूँ हिरेन नसीर, पाठक स्कूल वती आप सबनु हार्दिक स्वागत करू छू। आज आपणे धोरण 12 साइंस गणित नो अभ्यास करीशू। तो गणित में आपणे विषयांक तरीके लईशू श्रेणिक। तो श्रेणिक एटले शू? श्रेणिक ने अंग्रेजी में मैट्रिक्स कहेवाय छे। श्रेणिक नो उपयोग क्या थाय छे? तो श्रेणिक नो उपयोग गणित सिवाय बीजी बधी पण शाखाओमां श्रेणिक नो उपयोग महत्तम रह्यो छे। तो श्रेणिक नो उपयोग थाय छे अर्थशास्त्र में, इकोनॉमिक्स में, भौतिक शास्त्र એટલે કે ફિઝિક્સ માં, પછી સામાજિક વિજ્ઞાન માં પણ થાય છે, અને જનીન વિજ્ઞાન એટલે કે ડીએનએ આરએનએ એ બધાને લગતું જે વિજ્ઞાન છે એમાં પણ શ્રેણિક નો ઉપયોગ થાય છે। તો સૌપ્રથમ આપણે કે શ્રેણિક ને દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય છે? તો શ્રેણિક ને દર્શાવવા માટે ક્લોઝ ઇન્ટરવલ અથવા તો બંધ કૌંસ નો ઉપયોગ થાય છે। તો આપણે સૌપ્રથમ શ્રેણિક ના ઉદાહરણ જોઈએ કે શ્રેણિક માં કઈ રીતે ગોઠવણી કરી શકાય, શ્રેણિક શું છે, તો શ્રેણિક વિશે માહિતી મેળવીએ। तो सागर पासे बे नोटबुक अने त्रण पेन छे, प्रतीक पासे चार नोटबुक अने बे पेन छे, सीमा पासे त्रण नोटबुक अने त्रण पेन छे। तो आ गोठवणीने आपणे श्रेणिकमां गोठवी होय तो कई रीते गोठवशुं? तो सौप्रथम मे जेम कीधुं एम के श्रेणिकने दर्शाववा माटे बंध કૌંસનો ઉપયોગ થાય છે, આપણે એને અંગ્રેજીમાં ક્લોઝ ઇન્ટરવલ કહીશું। એમાં બંધ કૌંસમાં આપણે આ માહિતીને ગોઠવવાની છે। તો સૌપ્રથમ હું શ્રેણિકની ગોઠવણી કઈ રીતે થાય છે તો તે જોઈએ કે સાગર પાસે બે નોટબુક અને ત્રણ પેન છે। तो मारे बे नोटबुक अने त्रण पेन दर्शावी होय तो सौ प्रथम हूँ काउंस में बे अने त्रण दर्शावशु। एमां जे पहला बे छे ए नोटबुक दर्शावे छे, अने त्रण छे ते पेन नी संख्या दर्शावे छे। तेवी ज रीते आपणे प्रतीक पासे चार नोटबुक अने बे पेन छे, तो प्रतीक नी माहिती ने आपणे श्रेणिक में गोठवी होय तो बंध काउंस में चार अने बे गोठवशु। सीमा पासे त्रण नोटबुक अने त्रण पेन छे, तो हवे सीमानी माहिती आपणे श्रेणिकमां गोठवी होय तो सौ प्रथम आपणे बंध કૌંસનો ઉપયોગ કરશું। બંધ કૌંસમાં સૌ પ્રથમ આપણે નોટબુક દર્શાવીએ તો ત્રણ નોટબુકની સંખ્યા છે એટલે ત્રણ દર્શાવશું, અને ત્યાર પછી ત્રણ પેનની સંખ્યા છે અને કૌંસ પૂરો કરી દેશું। તો આપણે શું દર્શાવી દીધું કે શ્રેણિકમાં કઈ રીતે ગોઠવી શકાય? શ્રેણિક એટલે કે ગોઠવણી કરવી, કે મનપસંદ રીતે તમે ગોઠવણી કરી શકો છો। શ્રેણિકમાં તમે ઊભી પણ ગોઠવણી કરી શકો છો, આડી પણ કરી શકો છો, તેનો અભ્યાસ આપણે માહિતી વાર મેળવીએ। તો આપણે ત્રણેયની માહિતીને એક સરખા શ્રેણિકમાં ગોઠવી હોય કે સાગર, પ્રતીક અને સીમા, આ ત્રણેયની માહિતીને જો મારે એક શ્રેણિકમાં ગોઠવી હોય તો હું કઈ રીતે ગોઠવી શકીશ? તો સૌ પ્રથમ મેં સાગર, પ્રતીક અને સીમા શ્રેણિકની ડાબી બાજુ દર્શાવ્યું છે, ત્યાર પછી ઉપર મેં નોટબુક અને પેન, કેમ કે સાગર, પ્રતીક અને સીમા ત્રણેય પાસે નોટબુક અને પેનની સંખ્યા દર્શાવવાની છે। તો સાગર પાસે બે નોટબુક અને ત્રણ પેન છે, તેવી જ રીતે પ્રતીક પાસે ચાર નોટબુક અને બે પેન છે, સીમા પાસે ત્રણ નોટબુક અને ત્રણ પેન છે। તો હવે આપણે શ્રેણિકમાં જોશું કે ભાઈ આડી જે લાઈન આવે કે એક્સ અક્ષને અનુરૂપ, એક્સ અક્ષને અનુરૂપ જે લાઈન હશે અથવા એક્સ અક્ષને લાઈનમાં જે ઘટકો આવતા હશે તેને આપણે પ્રથમ હાર કહેશું। આ એક્સ અક્ષના એક્સ અક્ષ ઉપર જે ઘટકો આવેલા છે એને આપણે દ્વિતીય હાર કહેશું, તેવી જ રીતે એક્સ અક્ષ ઉપર જે તૃતીય હાર મળે છે। હવે વાય અક્ષ કે વાય અક્ષ ઉપર જે ઘટકો રહેલા છે તેને આપણે શું કહીશું? પ્રથમ સ્તંભ। એક્સ અક્ષ પર રહેલા ઘટકોને આપણે હાર કહેશું અને વાય અક્ષ પર રહેલા ઘટકોને આપણે સ્તંભ કહેશું। તો એક્સ અક્ષ ઉપર જો બે અને ત્રણ, તો આ પ્રથમ હાર, ચાર અને બે એ દ્વિતીય હાર, ત્રણ અને ત્રણ એ તૃતીય હાર છે। તેવી જ રીતે બે, ચાર અને ત્રણ આ વાય અક્ષ પર આવેલા છે અથવા તો શિરોલંબ છે, આ જે શિરોબિંદુ છે અને લંબ છે, તો શિરોલંબ રેખા પર જે આવેલા હશે તેને આપણે શું કહીશું? પ્રથમ સ્તંભ। તેવી જ રીતે ત્રણ, બે અને ત્રણ આ જે વાય અક્ષ પર આવેલા છે તે દ્વિતીય એટલે કે દ્વિતીય સ્તંભ। આપણે સાગર, પ્રતીક અને સીમાની શ્રેણિકમાં ગોઠવણી કરી, સાગર પાસે કેટલી પેન છે, સીમા પાસે કેટલી પેન છે, સાગર પાસે કેટલી નોટબુક છે, પ્રતીક પાસે કેટલી નોટબુક છે તેની ગોઠવણી આપણે શ્રેણિકમાં ગોઠવી। હવે કોઈ વિદ્યાર્થી એમ કે સર મારે આ રીતે નહીં પણ બીજી રીતે પણ ગોઠવી શકાય છે, અને આપણે અહીં કઈ રીતે ગોઠવ્યું છે કે ભાઈ નોટબુક અને પેન એને આપણે સ્તંભ તરીકે લીધા છે, નોટબુક અને પેનને સ્તંભ તરીકે લીધા છે એટલે કે ઊભી હરોળમાં લખેલા છે। સાગર, પ્રતીક અને સીમાને આપણે હારમાં એટલે કે હરોળમાં લખેલા છે, અને નોટબુક અને પેનને આપણે સ્તંભ તરીકે લીધેલા છે। તો જે આ પહેલો સ્તંભ છે એને આપણે પ્રથમ સ્તંભ કહેશું, ઇંગ્લિશમાં એને ફર્સ્ટ કોલમ કહેવાય છે। બીજો સ્તંભ છે એને
द्वितीय એટલે સેકન્ડ અને સ્તંભ એટલે કોલમ તેવી જ રીતે પ્રથમ હાર પ્રથમ એટલે ફર્સ્ટ હાર એટલે રો એને આપણે ઇંગ્લિશ માં ફર્સ્ટ રો તરીકે ઓળખીશું અને જે સ્તંભ છે એને આપણે કોલમ કહીશું તો હવે બીજી કઈ રીતે આપણે ગોઠવી શકીએ તો બીજી રીતમાં જોવો તમને બીજી રીતે આપણે ગોઠવણી કરી કે નોટબુક અને પેન ને આપણે હરોળ તરીકે લીધી છે એટલે હરોળ માં ગોઠવેલા છે એક્સ યમ ની દિશામાં ગોઠવેલા છે सागर प्रतीक અને સીમા ને આપણે વાય યામ ની દિશામાં એટલે કે સ્તંભ તરીકે રાખેલા છે તો એની ગોઠવણીમાં જો કે સાગર પાસે કેટલી નોટબુક છે તો 2 સાગર પાસે કેટલી પેન છે તો 3 તેવી જ રીતે પ્રતીક પાસે કેટલી નોટબુક છે તો પ્રતીક પાસે 4 નોટબુક છે પ્રતીક પાસે કેટલી પેન છે તો પ્રતીક પાસે 2 પેન છે તેવી જ રીતે આપણે સીમા ની ગોઠવણી કરીએ તો સીમા પાસે 3 નોટબુક છે અને 3 પેન છે તો આપણે તો જોઈ શ્રેણિક ની ગોઠવણી તો હવે શ્રેણિક ની ગોઠવણી ઉપરથી આપણે आइडिया આવી જાય કે ભાઈ શ્રેણિક છે શ્રેણિક ને કઈ રીતે ગોઠવી શકાય તો હવે શ્રેણિક ને આપણે વ્યાખ્યા શીખીએ કે ભાઈ શ્રેણિક કોને કહેવાય શ્રેણિક ને વ્યાખ્યાયિત કઈ રીતે લખી શકાય અથવા વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય તો સંખ્યા અથવા વિધેયો આ સંખ્યા છે વિધેયો એટલે કે sin થીટા cos થીટા સ્વરૂપે આપેલા હોય કોઈ ભી ફંક્શન તરીકે આપેલા x² x² x³ એટલે કે સંખ્યા અથવા વિધેયો ને ક્રમમાં લંબચોરસ ગોઠવણી તો અહીં આપણે શું કહ્યું કે ભાઈ સંખ્યા ની લંબચોરસ ગોઠવણી કરી तो संख्या अथवा विधेय क्रम में लंबचोरस गोठवणी ने श्रेणी कहेवामां आवे छे तो जे आपणे संख्या की लंबचोरस गोठवणी करी एने आपणे श्रेणी कही सके तो आ उदाहरण उपरथी आपणे व्याख्या लखी सके अने आ संख्या ने शुं कहेतो तो आ संख्या छे ई श्रेणी ना एक घटको छे कोई भी संख्या लियो तमे तो ए श्रेणी ना घटको छे आ हुं 2 लउं तो ई घटक छे 3 छे तो पण घटक छे तो संख्या अथवा विधेय क्रम में लंबचोरस गोठवणी ने श्रेणी कहेवाय अने आ जे શ્રેણિકના ઘટકો છે અંદર જે આવેલા છે શ્રેણિકના ઘટકો છે હવે શ્રેણિકને દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય તો શ્રેણિકને હંમેશા દર્શાવવા માટે કેપિટલ અંગ્રેજી એટલે કે પહેલી એબીસીડી નો ઉપયોગ થાય છે હવે ઉદાહરણ જોઈએ આપણે કે એ 1 2 3 4 આપણે 1 થી 4 ને શ્રેણિકમાં ગોઠવીએ છીએ તો જો અહીં બે આર છે આ પ્રથમ આર અને બીજી આર પ્રથમ સ્તંભ અને બીજો સ્તંભ અથવા તો ફર્સ્ટ રો સેકન્ડ રો ફર્સ્ટ કોલમ સેકન્ડ કોલમ तो सौ प्रथम अपने श्रेणी ने दर्शाव माटे हूं श्रेणी ने दर्शाईस आ उदाहरण में जो श्रेणी में કેટલી આર છે તો 2 આર છે તો સૌ પ્રથમ અહીં 2 લખવામાં આવે છે એટલે આર ની સંખ્યા હોય પહેલા લખવામાં આવે છે અને સ્તંભ ની સંખ્યા પછી લખવામાં આવે છે 2/3 અને આપણું વાત શું 2/3 તો અહીં શ્રેણી ના ઉદાહરણ 1 2 3 2 અહીં 2 આર અને 2 કોલમ છે એટલે 2 ક્રોસ 2 અહીં જોવો તો આ પ્રથમ આર આ બીજી આર દ્વિતીય આર આ છે પ્રથમ આર છે એટલે ફર્સ્ટ કોલમ અને આ છે સેકન્ડ કોલમ આ ફર્સ્ટ કોલમ સેકન્ડ કોલમ અને થર્ડ કોલમ તો અહીં આપણે 2 હાર છે એટલે 2 હાર ની સંખ્યા પહેલા રાખવામાં આવે છે તો હાર ની સંખ્યા 2 છે 2/3 અને આપણે શું વાંચશું 12 કે m ક્રોસ n છે તો m ક્રોસ n ને વાંચીશું આપણે m/n અહીં હાર ની સંખ્યા 2 છે અને કોલમ ની સંખ્યા 3 છે એટલે કે 2/3 અથવા 2/3 એવી જ રીતે અહીં આપણે વિધેય વિધેય વાળો શ્રેણિક લીધો છે ભાઈ વિધેય એટલે કે x છે sin x છે cos x છે અને x છે તો અહીં હાર ની સંખ્યા તો રો ની સંખ્યા કેટલી છે કે તો 1 અને 2 હાર ની સંખ્યા 2 છે કોલમ ની સંખ્યા એટલે y x પર આવેલા
ઘટકોની સંખ્યા તો yx ઉપર એક ઘટક છે બીજો ઘટક છે તો 2 ક્રોસ 2 એ જ રીતે અહીં શ્રેણી 1 માં અંદરની પસંદગી આપણે કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યામાંથી પણ કરેલી છે 1 પ્લસ i 0 2 i ક્રોસ 3 9 3 99 10 અને 7 તો અહીં આપણે જોઈએ કે ભાઈ શ્રેણીકની કક્ષા કેટલી છે તો શ્રેણીક માટે પહેલા હાર ગણી લેવાની તો 1 2 ને 3 તો અહીં પહેલા 3 હાર છે હવે શ્રેણીક માટે સ્તંભ ગણી લેવાના 1 2 અને 3 તો 3 ક્રોસ 3 એવી જ રીતે અહીં એક બીજું ઉદાહરણ છે કે tan x √x cotx √2 9 3 તો અહીં આપણે હાર કેટલી છે તો હાર 1 2 અને 3 તો સૌપ્રથમ આપણે હારની સંખ્યા દર્શાવું 3/2 કોલમ કેટલે છે 2 એવી જ રીતે e -1 0 0 1 f 1 0 0 0 1 0 0 0 1 શ્રેણીકની શ્રેણીકના ઘટકો અથવા વિધેયો તરીકે આપણે કોઈ પણની પસંદગી કરી શકીએ છે પ્રાકૃતિક સંખ્યામાંથી પણ કરી શકીએ છે સમય સંખ્યામાંથી પણ કરી શકીએ છે પૂર્ણાંક સંખ્યાઓમાંથી પણ કરી શકીએ છે એટલે કે પસંદગી તરીકે આપણે કોઈ પણ સંખ્યા લેવી તો પસંદગી તરીકે કોઈ પણ ગણમાંથી કરી શકાય છે અથવા તો વિધેય તરીકે ax છે sin x છે cos x છે તમને ઉદાહરણ દેવાનું કહે તો તમે કોઈ પણ ઉદાહરણ બનાવી શકો છો તો આપણે હવે શ્રેણીકની કક્ષાની વાત કરી તો હવે શ્રેણીકને વ્યાપક રીતે કઈ રીતે લખી શકાય એટલે કે m ક્રોસ n અથવા m / n ને વ્યાપક રીતે લખે શ્રેણીક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય તો જો જેમાં m હાર હોય એટલે કે આપણને ખબર છે કે હારની સંખ્યા કેટલી છે n અને n સ્તંભ હોય સ્તંભની સંખ્યા કેટલી છે તો n એટલે હારના ઘટકને m લીધો અને n સ્તંભમાં n ઘટકો આવેલા છે તેવા શ્રેણીકને m ક્રોસ n કક્ષાનો શ્રેણીક અથવા તો અંગ્રેજીમાં એને કહેશું m ક્રોસ n મેટ્રિસિસ છે આ m ક્રોસ n ને m / n અથવા તો m ક્રોસ n વચાય છે તો વ્યાપક રીતે આપણને ખબર છે m હાર છે તો હારની સંખ્યા જો a1 આપેલી આ a2 એટલે બીજી વાર a3 એટલે ત્રીજી વાર એવી ક્યાં સુધી જશે am સુધી m r છે 1 2 3 4 5 6 i અને m હવે એવી જ રીતે n સ્તંભ છે n સ્તંભ એટલે કે ઊભી y અક્ષ ઉપર જે ઘટકો આવેલા હોય a1 a2 a3 a4 up to an કે અહીં આપણે કીધું સ્તંભની સંખ્યા કેટલી છે n સ્તંભમાં ઘટક કેટલા છે n તો હવે જો કે મેટ્રિસિસમાં આ છે a11 એટલે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો પહેલો ઘટક હવે હું આગળ વધીશ જેમ કે ભાઈ હું આને હારમાં હું આ દિશામાં જાઉં છું તો હાર તો પહેલી જ રહે સ્તંભ બદલી ગયો સ્તંભ બીજો થઈ ગયો એવી જ રીતે આગળ વધતો જાય તો હાર તો એકની એક જ રહેશે સ્તંભ બદલતો જાય 3 a14 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 a1j up to a1n તો અહીં j છે j આપણે ક્યાંથી પસંદગી કરી શકીએ 1 less or equal to j less or equal to n કે ભાઈ જે તરીકે તમે f અને n ની વચ્ચેથી તમે પસંદગી કરી શકો છો એવી જ રીતે આપણે બીજી હાર માં જઈએ તો બીજી હાર માં એટલે a2 બીજી હાર ને પહેલી કોલમ a21 a22 a23 a24 up to a2n કે ભાઈ અહીંયા બીજી હાર માં છે તો આ પહેલો ઘટક બદલશે નહીં બીજા ઘટક એટલે બીજો ઘટક તરીકે મેં તમને કીધું કે બીજો ઘટક હંમેશા સ્તંભનો લખવાનો આવે છે તો આ બીજો ઘટક સ્તંભ તરીકે જો પહેલો સ્તંભ છે તો a21 આ બીજો સ્તંભ છે એટલે a22 ત્રીજો સ્તંભ છે એટલે a33 a4 aj an અહીં હારની સંખ્યામાં ફેરફાર થશે નહીં કેમ કે આપણને ખબર છે કે અહીં બીજી હાર છે એવી જ રીતે a31 31 એટલે હારની હાર છે ત્રીજી છે અને સ્તંભ છે એ પહેલો એટલે a31 ઘટક એટલે આ a32 32 એટલે હાર તો 3 જ છે 2 2 સ્તંભ 3 સ્તંભ 4 j અને n આપણને ખબર છે કે સ્તંભની સંખ્યા n આવેલી છે એવી જ રીતે હવે હું એમ તમને કહું કે i માં i ની હાર માં અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક કયો i ની હાર તો i ની હાર માં જોવાનું અને જેમો સ્તંભ એટલે આ જોવાનું તો એ ij હવે હું તમને બીજું પૂછું કે ભાઈ પહેલી હાર માં ત્રીજો ઘટક કયો આવશે પહેલી હાર માં એટલે પહેલી હાર એટલે આ ત્રીજો ઘટક એટલે પહેલો બીજો અને ત્રીજો તો a13 એવી જ રીતે હું તમને પૂછું છું ભાઈ m3 કઈ am3 ક્યાં આવશે તો આપણને ખબર છે am3 હું તમને પૂછું am3 તો આપણે હાર માં જોવાનું m હાર માં ત્રીજો ઘટક આ m હાર છે પહેલો બીજો અને ત્રીજો એવી જ રીતે જો તો આ વ્યાપક સ્વરૂપ થઈ ગયું m ક્રોસ n નું આપણે ગાણિતીય સ્વરૂપ તરીકે a is equal to અથવા તો a બરાબર aij m ક્રોસ n લખી શકાય તો આ કઈ રીતે લખ્યું છે તો જો અહીં i તરીકે આપણે હાર લીધું છે i તરીકે i ના ઘટક તરીકે આપણે હાર લીધી છે અને j ના ઘટક તરીકે આપણે સ્તંભ લીધો છે
તો આઈ ની પસંદગી આપણને ખબર છે આપણી પાસે એમ આર છે તો આઈ ની પસંદગી માટે આપણે આવું લખી શકીએ વન લેસોર ઇક્વલ ટુ આઈ લેસોર ઇક્વલ ટુ એમ એટલે કે વન કરતા મોટું અથવા તો વન જેવું લેસોર ઇક્વલ ટુ છે તો એક અથવા તો એક થી મોટું તરીકે પસંદગી કરી શકાય પણ ક્યાં સુધી એમ અને એમ થી નાના સુધી તો આઈ નો ઘટક એટલે આર નો ઘટક છે અને જેમો ઘટક છે એના માટે છે સ્તંભ માટે છે તો જેની પસંદગી આપણને ખબર છે આપણી પાસે સ્તંભ કેટલા છે એન સુધી છે તો જેનો ઘટક આપણે એન સુધી પસંદગી કરી શકીશું વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું નમસ્કાર.